તો અમદાવાદવાસીઓ કેટલાક દિવસ સુધી ભીષણ ગરમી સહન કરી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ ગરમીની આગાહી છે. જોકે કાળઝાળ ગરમીથી બચવા લોકો સ્વિમિંગ પુલનો સહારો લેતા દેખાયા. વેકેશન અને ગરમીના માહોલમાં સ્વિમિંગ પુલમાં ભારે ભીડ ઉમટી. અમદાવાદના 15 જેટલા સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખનારાઓનો ધસારો વધ્યો. વિદ્યાર્થીઓ વેકેશનમાં અધર એક્ટિવિટીઝના ભાગરૂપે સ્વિમિંગ શીખી રહ્યા છે. ગરમીથી બચવા સ્વિમિંગનો સહારો આ વિદ્યાર્થીઓએ બાળકોએ લીધો છે અને વેકેશનમાં સ્વિમિંગ પુલમાં પણ ધસારો વધી રહ્યો છે. ઘણા એવા બાળકો છે કે જે સ્વિમિંગ શીખવા માટે જઈ રહ્યા છે. ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે અને જેની અસર સ્વિમિંગ પુલની અંદર જોવા મળી રહી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના સ્વિમિંગ પુલના દ્રશ્યો છે કે જ્યાં યુવાનો હોય, યુવતીઓ હોય, તમામ લોકો જે છે તે સ્વિમિંગનો સહારો જે છે તે લઈ રહ્યા છે. પોતે સ્વિમિંગ શીખતા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદના સ્વિમિંગ પુલની અંદર જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યાની અંદર સ્વિમરો જે છે તે મધ્યાહને પણ સ્વિમિંગ શીખવા માટે આવી રહ્યા છે. કોચ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કેટલા લોકો શીખવા માટે આવતા હોય છે, કેટલી બેચ કાર્યરત હોય છે અને એક તરફ ગરમીનો પારો છે અને સ્વિમિંગ પુલમાં ઘસારો છે. અત્યારે ઘસારો ખૂબ જ ચાલી રહ્યો છે ગરમીના કારણે. ગરમી પ્રતિદિન વધી રહી છે. દરેક બેચમાં 100 માણસ હોય છે. બધી 14 પુલો છે અમારી પાસે ગવર્મેન્ટના. દરેક બેચમાં પ્રતિદિન 100 માણસ હોય છે. તો અમદાવાદમાં આજે નોંધાયેલી મદ્રેસાઓનો સર્વે થશે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કરવામાં આવશે. નહીં નોંધાયેલી મદ્રેસાઓનો આજે સર્વે થશે. તાજેતરમાં અમદાવાદમાં નોંધાયેલી મદ્રેસાઓનો સર્વે હતો. નોંધાયેલ 175 મદ્રેસાઓનો સર્વે કરાયો હતો અને તેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપાયો હતો. તો અગાઉ નોંધાયેલી મદ્રેસાઓના સર્વેમાં 15 મદ્રેસાઓએ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. સાથે દરિયાપુરમાં સર્વે માટે ગયેલા આચાર્ય પર પણ હુમલાનો બનાવ બન્યો હતો. આજે નહીં નોંધાયેલી મદ્રેસાઓનો સર્વે કરવામાં આવશે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે થશે. અગાઉ પણ સર્વે થયો હતો, પરંતુ જે નોંધાયેલી ન હતી તે મદ્રેસાઓનો સર્વે હવે કરવામાં આવશે. અમદાવાદમાં મદ્રેસાઓના સર્વેમાં હુમલા કેસમાં ધરપકડ કરાઈ છે. દરિયાપુરમાં શિક્ષક પર હુમલાના કેસમાં વધુ 4 પકડાયા છે. ક્રાઇમ બ્રાન્ચે હુમલા કેસમાં વધુ 4 આરોપી પકડ્યા છે. અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હતી. મદ્રેસાઓમાં સર્વે દરમિયાન હુમલો કર્યો હતો. દિલ્હીમાં આજે નાફેડના ચેરમેન પદ માટે ચૂંટણી થશે. સવારે 10 વાગે દિલ્હીમાં ચૂંટણી થશે. 21 ડિરેક્ટરો ચૂંટણીમાં ભાગ લેશે. 2 ઉપાધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવશે. અગાઉ નાફેડના ડાયરેક્ટર પદે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ થયા હતા. સવારે 10 વાગે દિલ્હીમાં ચૂંટણી થશે. 21 ડિરેક્ટરો આ ચૂંટણીમાં ભાગ લેવાના છે. 2 ઉપાધ્યક્ષની પણ જેમાં નિમણૂક કરવામાં આવશે. નાફેડના ચેરમેન પદ માટે આજે ચૂંટણી થવાની છે. સવારે 10 વાગે દિલ્હીમાં આ ચૂંટણી થશે. 21 ડિરેક્ટરો સાથે મળી આ ચૂંટણીમાં તેઓ ભાગ લેશે અને 10 વાગ્યા આસપાસ ચૂંટણી થવાની છે. નાફેડના ચેરમેન પદ માટે આ ચૂંટણી થશે. તો વાત હવે પ્રીપેડ મીટરની રામાયણની. પ્રીપેડ મીટર શું છે? મોબાઈલ એપથી મળશે વીજ વપરાશની જાણકારી. વીજ વપરાશ નોંધાવવાનું કરશે કામ. રોજિંદા વીજ વપરાશને કરી શકાશે ટ્રેક. ગ્રાહક વીજ વપરાશની રાખી શકશે નોંધ. ગ્રાહક વપરાશ પર નિયંત્રણ રાખી અને બિલ ઘટાડી શકશે. રીડિંગ લેવાની પ્રક્રિયામાં નહીં રહે માનવીય હસ્તક્ષેપ. તો વીજ કંપનીઓને વીજ વપરાશનો ડેટા તરત મળશે. તો એક્સપર્ટ પાસેથી તમે જાણી શકાશો અને એક્સપર્ટના કહેવા પ્રમાણે હાલ રાજ્યમાં જુદા જુદા શહેરોમાં સ્માર્ટ મીટર વીજ મીટરને લઈને કકડાટ ચાલી રહ્યો છે. ત્યારે નાગરિકોમાં રહેલી મૂંઝવણ અને સ્માર્ટ મીટરની સમસ્યાની જડ સુધી પહોંચવા ન્યૂ સિટી ગુજરાતીએ એક પ્રયાસ કર્યો છે. ચકરડીવાળા યા વીજ મીટરની શરૂઆત થઈ ત્યારથી લઈ આધુનિક યુગના સ્માર્ટ મીટરનો અભ્યાસ કરી તમામ ઝીણવટભરી માહિતી એકત્ર કરવામાં આવી.
અને તમને મૂંઝવતા સવાલોના જવાબ મેળવવાનો પણ પ્રયાસ કરાયો. સ્માર્ટ મીટરને લઈને તમને મૂંઝવતા દરેક સવાલોના એક્સપર્ટ આપશે હવે જવાબ. તો સ્માર્ટ મીટર લગાવવું કે નહીં તેના પણ તમને જવાબ મળશે. સ્માર્ટ મીટરને લઈને તમારું કન્ફ્યુઝન હવે દૂર થવાનું છે. આ સૌથી પહેલા જે ચકરડીવાળા મીટર હતા એ મીટર છે, જેને આપ લોકોએ જોયું જ હશે. આ મીટરમાં ચકરડીવાળું મીટર છે, આના ડિજિટ રિવર્સ કરીને વીજ ચોરી ચાલતી. અહીંયા એકદમ ડેન્ટિસ્ટના ડ્રીલથી બારીક કાણું પાડીને ચકરડી પણ બંધ કરવામાં આવતી. આવી અલગ અલગ ઘણી ઓપરેન્ડી હતી જેના કારણે ખૂબ વીજ ચોરી થતી. એ કંટ્રોલ કરવા માટે આગળ જતાં ટેકનોલોજીમાં અપડેશન આવવાથી ડિજિટલ મીટર ઇન્ટ્રોડ્યુસ થયા. આ ડિજિટલ મીટરમાં પણ જે વીજ ચોરો છે એ લોકો અંદરની સર્કિટ સાથે આ સીલને ટેમ્પર કરી અંદરની સર્કિટ સાથે છેડા કરી અને ચોરી કરતા. આનાથી ચકરડીવાળા મીટર કરતાં થોડી વીજ ચોરી કંટ્રોલ થઈ, પરંતુ આમાં પણ ઘણી બધી ઓપરેન્ડી ચાલુ થઈ ગઈ અને આમાં પણ વીજ ચોરી શક્ય હતી. હવે અત્યારે આ પ્રીપેડ સ્માર્ટ મીટર ઇન્ટ્રોડ્યુસ થયા છે, જેનાથી હવે વીજ ચોરી વધારે કંટ્રોલ થશે અને એનાથી જે જિન્યુન ગ્રાહકો છે એ લોકોને કોઈ નુકસાન નથી. એક્યુરસીમાં પણ ના એમજી સેલને લોસ જાય ના ગ્રાહકોને લોસ જાય એ રીતેનું આ મીટર છે. સૌથી પહેલા ચકડીવાળા મીટર આવતા પણ તેમાં લોકો ચેડા કરતા અને વીજ ચોરી પણ કરતા. આ સમસ્યાના સમાધાન માટે એક નવા યુગનો આરંભ થયો છે અને નવા ડિજિટલ મીટરની શોધ થઈ છે. ડિજિટલ મીટરની ખાસિયતની વાત કરીએ તો તેમાં ઘણા લાંબા સમય સુધી ગ્રાહક દ્વારા કરવામાં આવેલા વીજ વપરાશના ડેટા સ્ટોર કરી શકાતા હતા, પણ તેમાં પણ લોકોએ વીજ ચોરીના રસ્તા શોધી કાઢ્યા. આ આધુનિક જમાનામાં સ્માર્ટ મીટરે એન્ટ્રી મારી છે અને જ્યારથી રાજ્યના જુદા જુદા શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી જ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે ત્રણેય મીટરના ફાયદા અને ગેરફાયદાને સમજીએ. સ્માર્ટ મીટરને લઈને તમને મૂંઝવતા સવાલોના જવાબ આપીશું કે કઈ રીતે સ્માર્ટ મીટર કામ કરે છે, વીજ ચોરી કઈ રીતે બચાવી શકાય છે. સ્ટાર્ટિંગમાં જે ચકરડીવાળા મીટર હતા એમાં એકદમ આરામથી વીજ ચોરી થઈ શકતી. લોકો અલગ અલગ ઓપરેન્ડી વાપરી અને વીજ ચોરી કરતા, જેનું જજમેન્ટ પણ લેવાનું ખૂબ અઘરું પડતું. ત્યારબાદ એને રિપ્લેસ કરી અને ડિજિટલ મીટર લાવ્યા. ડિજિટલ મીટરમાં અંદર રેકોર્ડિંગ રહેતું, લગભગ અલગ અલગ દિવસોનું રહેતું મીટરની મેકવાઇઝ. 85 ડેઝનો બી પાછળનો રેકોર્ડ બધો જોઈ શકતા અમે, અને એના પરથી ગ્રાહકની વીજ વપરાશની ટેન્ડન્સી શું છે, કે એ વીજ ચોરી કરતો હોય તો એના પણ અમે એમાં જે મીટર રીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આવે એનાથી અમે જજમેન્ટ લઈ અને એ વીજ ચોરી એવી પણ ઘણા કેસ કર્યા હતા. ત્યાર પછી હવે એ ડિજિટલ મીટરમાં પણ અલગ અલગ બધી ઓપરેન્ડી ચાલુ થઈ ગઈ અને એની સર્કિટ સાથે ચેડા કરીને વીજ વપરાશ જે એક્ચ્યુઅલ થતો હોય એના કરતાં ઓછો રેકોર્ડ થાય એવી બધી ઓપરેન્ડી માર્કેટમાં આવી ગઈ, જેના કારણે હવે સ્માર્ટ મીટરથી જે છે એ પ્રીપેડ મીટર છે અને એનાથી જે જિન્યુન કસ્ટમર્સ છે એ લોકોને ખૂબ જ ફાયદો થવાનો છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.